ઓફ વડોદરા. વિવિધ પડતર પ્રશ્નોને લઈને ગુજરાત આશા વર્કર યુનિયન દ્વારા થરાદની આશા વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 50% ટોપઅપ વધારો સમયસર ન ચૂકવવામાં આવતા પડતર પ્રશ્નોની માંગણીઓના મુદ્દે આશા વર્કર બહેનોએ અચોક્કસ મુદતની કામગીરીથી અડકા રહીને હડતાલ જાહેર કરી છે. આરોગ્યની મહત્વની અને પાયાની કામગીરી કરવા છતાંય વેતન ચૂકવવાના સમયે આશા વર્કર બહેનોને વખતો વખત અન્યાય થઈ રહ્યો છે. ત્યારે વારંવારની રજૂઆત છતાંય પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ન છૂટકે કામગીરીથી અડકા થઈ હડતાલ મારફતે તેમની નારાજગી અને વિશેષ રીતે દર્શાવવામાં આવી છે. હડતાલ દરમિયાન આરોગ્યની કામગીરી ખોરંભાય તો તેની કોઈ પણ જવાબદારી આશા વર્કર બહેનોની રહેશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. માંગો પૂરી કરવાની છે તે નથી કરતા સરકારને જાણ કરીએ. વારંવાર અમે હડતાળ ઉપર ઉતરીએ છીએ પણ કોઈ એમનો ફરક પડતો નથી. અમારી આ માંગો પૂરી કરો. આશા બહેનો આરોગ્યથી માથાથી કરી અને પગની પોની સુધીનું કામ સોંપવામાં આવે છે પણ કોઈ આજ દિવસ સુધી અમારી કોઈ મહેનતાણું મળતું નથી. અમારી આ ઇન્સ્ટિટ્યૂટ છે એ પ્રથા બંધ કરે અને અમને કાયમી કરે. અને જો સરકારને ખબર તો છે અમારી મોંઘવારી કેટલી છે. એ અમારી મોંઘવારીને લીધે અમારું ઘર નથી ચાલતું અને અમે કોઈ વ્યથના અમારી સરકારમાં જોડાઈ ગયા છે આરોગ્યને લગતા, તો અમારે કોઈ વ્યથના નથી રહ્યા, તો અમારી સ્વીકારજો, નહીંતર અમે ગમે તે કરી શકશું. અમારી માંગણીઓ જે પડતર પ્રશ્નો છે એમનો અમને હજી સુધી સરકારે કોઈ ઉકેલ આપ્યો નથી. અમને કાયમી કરવામાં આવે, લઘુત્તમ વેતન આપવામાં આવે અને અમને વર્ગ 4 અંદર અમારો સમાવેશ કરવામાં આવે. અમને ઘણા સમયથી જે 50% વધારો જે જાહેર કરેલો છે એ પણ અમને 10 ચૂકવવામાં આવ્યો નથી અને 2500 વધારો પણ અમને હજી સુધી આપવામાં આવ્યો નથી. એટલે અમારે સરકારની સાથે એક જ વાત કરવાની છે કે અમને જે પણ કંઈ કામ આપવામાં આવે એમનું મહેનતાણું આપે અથવા અમારો ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને અમારો ફિક્સ પગાર કરે અને અમને બધું જ કામ કરવામાં આવે. માતા મરણ, બાળ મરણ છે કે કોરોના હોય કે પોલિયો હોય, ગમે તે હોય, કોઈ વેક્સિન હોય, તો બધું જ કામગીરી આશાઓ જોડે કરાવવામાં આવે છે અને પૂરતું મહેનતાણું પણ આપવામાં આવતું નથી. નહીં આવે તો અમે આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું, હડતાલો કરીશું ને ભૂખ હડતાલ પણ કરીશું ને જો એવું હશે તો ગાંધીનગર સુધી પણ અમે જવા માટે તૈયાર છીએ. આવેદન દેવા શું છે, તમારી મુદ્દાને શું કહેશો? અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ સર. અમારી કોઈ પણ માંગો આજ સુધી પૂરી થઈ નથી. 2023 એપ્રિલ મહિનાથી અમારો 50% વધારો આજ સુધી ચૂકવવામાં આવ્યો નથી અને 2500 લેખે જે વધારો કર્યો છે એનો અનિયમિત અમને આપવામાં આવે છે. અમારે અસંતોષીકારક પગાર અમને ચૂકવવામાં આવે છે અને આજ સુધી અમાને નાનાથી મોટી અને મોટા સુધી દરેક કામ અમારા જોડે મેલેરિયા વર્કર, ફિમેલ નર્સ બહેનો બધી જ અમારી જોડે કામગીરી કઢાવવામાં આવે છે, તો છતાં પણ અમારી કોઈ પણ માંગો પૂરી થઈ નથી. તો અમે ભૂખ હડતાલ માગીશું. અમે ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી લડવા તૈયાર છીએ કે અમારે નાની નાની બાબતોમાં અમારે કામ ઘણું બધું કરવું પડે છે, છતાં પણ અમારી માંગો પૂરી ન થાય તો અમે અસંતોષી છીએ.